विद्यार्थी मित्रों, केम छो? मजा में छो? हाँ, हवे अपने परीक्षा की तैयारी शुरुआत थई गई हशे, तो एवी रीते आपणे धोरण 8 विषय गुजराती एमां पण आपणे टेस्ट पेपर आपवानुं छे, जेनी तारीख छे 24/7/2020, बराबर। एटले के आपणे आजे 22 तारीखे रिविजनो पहेलो वीडियो मोकलवानो छे, 23 તારીખે બીજા બે વિડીયો આપણે મોકલવામાં આવશે અને 24 તારીખે આપણો ગુજરાતીનો ટેસ્ટ પેપર તમારે આપવાનું છે। તો એના માટે આજે આપણે રિવિઝન ટેસ્ટ પેપર કેવી રીતે લખાય અને ટેસ્ટ પેપરમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે તો એના વિશે આજે આપણે પુનરાવર્તન 1 એટલે કે રિવિઝનનો વિડીયો 1 એના માધ્યમ દ્વારા આજે આપણે શીખવાનો પ્રયત્ન કરવાનો છે। ત્યારબાદ બીજો અને ત્રીજો પણ રિવિઝનનો વિડીયો તમને મોકલવામાં આવશે, જેના માધ્યમ દ્વારા આપ પોતાનું ટેસ્ટ પેપર સાચું અને સ્પષ્ટ લખી શકશો અને સારામાં સારા માર્ક્સ મેળવી શકશો। તો આવો આજના રિવિઝન 1 વિષય ગુજરાતીની આપણે શરૂઆત કરીએ। કુલ ગુણ 50 માર્કનું પેપર છે, તેમાંથી પ્રશ્ન નંબર 1 અ, જેમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપણે જવાબ લખવાનો છે। તો પ્રશ્ન નંબર 1 અ, એ ટોટલ 8 ગુણનો પૂછાશે, 8 ગુણ એટલે વિકલ્પો 8 ગુણના પૂછાવાના છે। તો આપણે શરૂઆત કરીએ। નંબર 1, કવિ ઈશ્વર પાસે શું માગે છે? જિંદગી, અબટારી, ધન સંપત્તિ કે ચિંગારી, બરાબર। તો આપણને ખબર જ છે, આપણે આખું આ કાવ્ય ભણી ગયા છે કે કવિ ઈશ્વર પાસે શું માગે છે, ચિંગારી માગે છે, એટલે સાચો જવાબ આવશે ડી, એટલે આપણે લખીશું જવાબ ડી। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, એક જ દે ચિંગારી કાવ્યનું સ્વરૂપ જણાવો। તો આ જે કાવ્ય છે એ ગરબી છે, ભજન છે, પ્રાર્થના ગીત છે કે સોનેટ છે? તો સાચો જવાબ આવશે પ્રાર્થના ગીત, એટલે એક જ દે ચિંગારી આ કાવ્યનું સ્વરૂપ કયું છે? તો પ્રાર્થના ગીત છે, એટલે સાચો જવાબ આવશે સી, એટલે આપણે અહીંયા લખીશું સી। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, કે ઝૂમો કોના પર બેસીને પરણવા ગયો હતો, હાથી પર, ઘોડા પર, પાડા પર કે વેણુ પર? તો આપણે ઝૂમા 20 દિનનો આખો પાઠ આપણે શીખી ગયા છે, એમાં આપણને ખબર છે કે ઝૂમો હાથી પર બેસીને પરણવા ગયો હતો, તો એ જવાબ આવશે એ, એટલે આપણે લખીશું એ, ઝૂમો હાથી પર પરણવા ગયો હતો। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, વેણુનો પગ શેમાં ફસાઈ ગયો, બરાબર। આ ઝૂમા 20 દિનનું છે, આપણે ભણેલા છે કે વેણુનો પગ શેમાં ફસાઈ ગયો, તો એ છે રેલવેના પાટામાં, કાદવમાં, બારણામાં કે ગાડાના પૈડાની છે? તો આપણે ખબર છે કે વેણુનો પગ રેલવેના પાટામાં ફસાઈ ગયો હતો, એટલે સાચો જવાબ આવશે એ, એટલે આપણે અહીંયા એ જવાબ લખીશું। વિદ્યાર્થી મિત્રો, આવા વૈકલ્પિક પ્રશ્નો તમારે પ્રશ્ન નંબર 1 અમાં પૂછાશે, બરાબર છે। એવા તમારે 8 વિકલ્પો પૂછાવાના છે, જેમાંથી આપણે 4 વિકલ્પોની ચર્ચા આપણે તમારા સામે કરી, તમે બધા ધ્યાનથી જોયું। ત્યારબાદ હવે આપણે થોડાક વિકલ્પો એવા પણ છે જે બોર્ડ પર લખવાના નથી, પણ તમને મૌખિક સમજણ આપી દઉં છું, એ તમારે બરાબર ધ્યાનથી સાંભળવાના છે, એ પણ તમારે પરીક્ષામાં પૂછાઈ શકે, તો બરાબર ધ્યાનથી તમારે સાંભળવાના છે। એમાં આપણે 4 તો પૂરા કર્યા, એક 5મો નંબર આપણે જોઈએ, કે તને ઓળખું છુંમાં જે ઉર્મી ગીત આપણે શીખી ગયા એની અંદર આપણે વિકલ્પો થોડા જોઈએ, કે પહેલો વિકલ્પ છે કે બાળકના સેમ કુશળ માટે માતાના મુખેથી કયો શબ્દ વારંવાર સરી પડે છે? તો આપણે સૌને ખબર જ છે કે માતાના મુખેથી કયો શબ્દ વારંવાર સરી પડે છે, તો આપણે ખબર છે ખમ્મા, બરાબર, ખમ્મા શબ્દ વારંવાર સરી પડે છે, એટલે જવાબ આવશે ખમ્મા, બરાબર। ત્યારબાદ આગળનો પ્રશ્ન, કે કવિ ઘરથી દૂર જાય ત્યારે આંખની સામે કોણ હોય છે? તો એનો જવાબ આવશે માં, એટલે કવિ જ્યારે ઘરથી દૂર જાય છે ત્યારે કવિની આંખની સામે કોણ હોય છે? માં હોય છે,
એટલે સાચો જવાબ છે માં. ત્યારબાદ આગળ કે કવિ કોને યાત્રા ધામ ગણે છે, એટલે કવિ કોને તીર્થ ગણે છે. પ્રશ્ન એવો છે કવિ કોને તીર્થ ગણે છે, તો સાચો જવાબ શું આવશે કે માનાસ્મરણોને કવિ તીર્થ ગણે છે, એટલે સાચો જવાબ કયો આવશે માનાસ્મરણો. ચલો આગળ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે પાંચમું ચેપ્ટર ભણી ગયા હતા એક મુલાકાત, જે અહેવાલ લેખન હતું જે આપણે ભણી ગયા હતા, તો એમાંથી ઘણા વૈકલ્પિક પ્રશ્નોની આપણે ચર્ચા કરી લઈએ જે તમારે પરીક્ષામાં પણ પૂછાઈ શકશે. તો એની અંદર પહેલો પ્રશ્ન છે કે કોઈ પણ રાજ્યનું વડું મથક કયા નામે ઓળખાય છે. વિદ્યાર્થી મિત્રો આપણે સૌને ખબર છે કે દરેક રાજ્યનું વડું મથકને પાટનગર કહેવાય, બરાબર. એટલે કોઈ પણ રાજ્યનું વડું મથક કયા નામે ઓળખાય છે, તો જવાબ આવશે પાટનગર. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે ગુજરાતની સ્થાપના થઈ ત્યારે રાજ્યનું પાટનગર કયું હતું. ગુજરાત રાજ્યની સ્થાપના થઈ આપણે ખબર છે કે અત્યારે ગુજરાતનું પાટનગર કયું છે, ગાંધીનગર, બરાબર. પણ જ્યારે ગુજરાતની સ્થાપના થઈ ત્યારે પહેલાનું પાટનગર કયું હતું, તો આપણે સૌને ખબર છે કે સાચો જવાબ કયો આવશે અમદાવાદ, બરાબર છે. એટલે પહેલા પાટનગર અમદાવાદ હતું અને અત્યારે વર્તમાન એ ગાંધીનગર આપણું પાટનગર છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ગુજરાત વિધાનસભા ભવન ક્યાં આવેલું છે. આપણા ગુજરાતમાં વિધાનસભા ભવન ક્યાં આવેલું છે, તો ગાંધીનગરમાં આવેલું છે. એટલે જવાબ શું આવશે ગાંધીનગર, બરાબર છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે ગુજરાત રાજ્યના વિધાનસભા ગૃહને શું નામ આપવામાં આવેલું છે. આપણા ગુજરાત રાજ્યમાં જે ગાંધીનગરમાં જે વિધાનસભા ગૃહ છે એને શું નામ આપવામાં આવેલું છે, તો યાદ રાખજો વિઠ્ઠલભાઈ પટેલ ભવન. શું નામ આપવામાં આવેલું છે, વિઠ્ઠલભાઈ પટેલ ભવન. વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર એક બની વાત કરીએ, એની અંદર આપણને અહીંયા ખાલી જગ્યાઓ આપેલી છે, તો કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે, જે તમારે 5 ગુણમાં પૂછાઈ શકે, બરાબર છે. તો આપણે અહીંયા શરૂઆત કરીએ પહેલાં તો અહીંયા આપણને ઉપર કૌંસમાં બધા આપણને શબ્દો આપેલા છે, એ શબ્દોનો ઉપયોગ કરીને આપણે અહીંયા નીચે જે ખાલી જગ્યાઓ આપેલી છે એ ખાલી જગ્યા પૂરવાની છે. એટલે કે સાચો શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો એની અંદર આપણે શરૂઆત કરી નંબર એક કે ઠંડીમાં મોજ ખાલી જગ્યા થ થરે, બરાબર. ઠંડીમાં મોજ ખાલી જગ્યા થથરે, તો એની અંદર શું આવશે, ઠંડીમાં શું થથરે, તો આપણી કાયા. કાયા એટલે આપણું શરીર. તો અહીંયા છે કે કાયા, બરાબર. એટલે જવાબ આવશે કાયા. એટલે ઠંડીમાં મોજ કાયા થથરે, એ ઠંડીમાં આપણું શરીર એ ધ્રુજારી ઉત્પન્ન કરે છે, બરાબર છે. ચલો ત્યારબાદ આગળ એક જ દેહ ખાલી જગ્યા, કવિ ઈશ્વર પાસે શું માગે છે, એક જ દેહ ખાલી જગ્યા. ખાલી જગ્યામાં શું આવશે, બરાબર છે. અહીંયા આપણે શબ્દ આપેલો છે ચિનગારી, માત્ર કવિ ઈશ્વર પાસે એક ચિનગારી માગે છે, એટલે જવાબ આવશે એક જ દેહ ચિનગારી. ચલો ત્યારબાદ આગળ ત્રીજી ખાલી જગ્યા, વાત ખાલી જગ્યાની ભારી, વાત ખાલી જગ્યાની ભારી. ચલો તમે કહો છો આમાંથી કયો જવાબ આવશે, તો આપણને યાદ આવ્યું હશે, બરાબર છે. શું આવશે, તો વિપત, બરાબર. એટલે કે વાત વિપતની ભારી, એટલે જવાબ લખીશું વિપત. ચલો હવે આગળ ચોથા નંબરની ખાલી જગ્યા, ખાલી જગ્યામાં તણખો ન પડ્યો, બરાબર છે. આપણે કાવ્ય ભણી ગયા છે ને કે ખાલી જગ્યામાં તણખો ન પડ્યો, શેમાં તણખો ન પડ્યો, તમને આઈડિયા આવી ગયો હશે, બરાબર. તમને વિચાર આવ્યો હશે કે શેમાં તણખો ન પડ્યો, તો જામગરી, જામગરીમાં તણખો ન પડ્યો, એટલે જવાબ આવશે જામગરી. ચલો ત્યારબાદ આગળ, નાનપણમાં જૂમો ખાલી જગ્યા હતો, નાનપણમાં જૂમો શું હતો, તો અહીં આપેલું છે કે નાનપણમાં જૂમો લક્ષાધિપતિ હતો. કેવો હતો, લક્ષાધિપતિ હતો. જવાબ આવશે
लक्षाधिपति हतो। चलो हवे आगळ चारे तरफ गटर नी खाली जग्या आवती हती, बराबर छे। विद्यार्थी मित्रों तमने तो खबर ज हशे के चारे बाजू गटर होय, का तो आपणा गाम मां होय के शहर मां होय के फळिया मां होय, और गटर होय तो एनी आजूबाजू शुं आवे, एनी दुर्गंध आवे के सुगंध आवे? दुर्गंध आवे। सारी स्मेल आवे ने के खराब स्मेल आवे? खराब स्मेल आवे ने। तो शुं आवशे के चारे तरफ गटर नी दुर्गंध आवती हती, એટલે જવાબ આવશે દુર્ગંધ। ચલો આગળ, સરે અચાનક હોઠેથી બસ એક વેણ તે ખાલી જગ્યા, શું આવશે આની અંદર? ખમ્મા, બરાબર છે। કયો શબ્દ વારંવાર સરી પડે છે? તો એ શબ્દ છે ખમ્મા। તો જવાબ આવશે ખમ્મા, એટલે અહીંયા આપણી આ ખાલી જગ્યાઓ પૂર્ણ થાય છે। વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર એક ક તરફ આગળ વધીએ, તો અહીંયા નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખવાના છે, જેના દરેકના એક ગુણ છે। તો એવા પાંચ ગુણના પ્રશ્નો પાંચ પૂછવામાં આવશે, આ પણ હોઈ શકે અને બીજા પણ આપણે પ્રશ્નો ચર્ચા કરવાની છે, બરાબર છે। તો એમાંથી થોડાક પ્રશ્નો આપણે અહીંયા લીધેલા છે, એની પહેલાં આપણે ચર્ચા કરી લઈએ કે પહેલો પ્રશ્ન છે કે કવિના મતે શું શું સળગ્યું, બરાબર છે। કવિના મતે શું શું સળગ્યું? તો ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, અને અપ અટાર એટલે આકાશ પણ સળગ્યું। એટલે આપણે આખા વાક્યમાં જવાબ લખવાનો છે કે કવિના મતે ચાંદો સૂરજ અપ અટારી સળગ્યું। આવી રીતે આપણે આખા વાક્યમાં જવાબ લખવાનો છે, બરાબર છે। ચલો ત્યારબાદ બીજો પ્રશ્ન કે જુમાની હંમેશની ખરીદી શેની રહેતી, જુમો હંમેશા શેની ખરીદી કરવા માટે જતો? તો એની અંદર ગાજર, ટામેટા, ભાજી, શાકભાજી વગેરેની ખરીદી જુમો હંમેશના માટે કરતો હતો, બરાબર છે। એટલે આપણે આખા વાક્યમાં જવાબ લખવાનો છે કે જુમાની હંમેશની ખરીદી ગાજર, ટામેટા, ભાજી, ત્યારબાદ શાકભાજી વગેરેની ખરીદી એ જુમો હંમેશ માટે કરતો હતો, બરાબર। ચલો ત્યારબાદ આગળનો પ્રશ્ન કે માની મમતાને ન પામી શકનાર માટે કવિ કયો શબ્દ વાપરે છે? તો માની મમતાને ન પામી શકનાર માટે કવિ અભાગી શબ્દ વાપરે છે। કયો શબ્દ વાપરે છે? અભાગી, બરાબર। જેના ભાગ્યમાં જ કોઈ સુખ નથી, જેનું ભાગ્ય નથી, જેનું નસીબ નથી, એવો અભાગી શબ્દ એના માટે વાપરે છે। ત્યારબાદ આગળ, ગાંધીનગર શહેરના સૌંદર્યની શોભા શેનાથી વધી છે? ગાંધીનગર શહેરની સૌંદર્યની શોભા શેનાથી વધી છે? તો ગાંધીનગરમાં આવેલું લીલું હરિયાળું નગર, જેની અંદર બાગ, બગીચા, પુષ્પ, ફૂલો વગેરેના લીધે ગાંધીનગર શહેરની શોભા વધી છે। એટલે કે બાગ, બગીચા, ફૂલો, ફળ ફૂલો, વનસ્પતિ, એટલે લીલી હરિયાળી નગર, લીલું હરિયાળું નગર, ગ્રીન સિટી આપણે જેને કહીએ છીએ, એટલે બાગ બગીચા એવું લીલુંછમ વનસ્પતિના લીધે આ ગાંધીનગરની સૌંદર્યની શોભા વધી છે। ત્યારબાદ આગળ, વિધાનસભાને ધારાસભા તરીકે કેમ ઓળખવામાં આવે છે? તો વિધાનસભાની અંદર ધારાસભા કેમ કહે છે? કારણ કે વિધાનસભામાં કાયદાઓ ઘડવામાં આવે છે, એનો અમલ પણ કરવામાં આવે છે, બરાબર છે। એટલે કાયદા ઘડવામાં આવતા હોવાથી વિધાનસભાને ધારાસભા તરીકે ઓળખવામાં આવે છે। બીજા પ્રશ્નો એવા પણ છે જેની આપણે જોડે ચર્ચા કરી લઈએ કે કવિ માતાની મમતા કયા કયા પ્રસંગો દ્વારા અનુભવે છે? તો આપણે જોઈએ કે જ્યારે વ્યક્તિના જીવનમાં મુશ્કેલી આવે ત્યારે ખાસ કરીને માતાની યાદ આવતી હોય છે, બરાબર છે। કોઈ આપણી ઉપેક્ષા કરે, કોઈ આપણી અવગણના કરે, ત્યારે ખાસ કરીને માતાની યાદ આવતી હોય છે, બરાબર છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન કે મોટા થઈને તમે તમારી માતાનું ઋણ કેવી રીતે અદા કરશો? તમે મોટા થઈને તમારી માતાનું ઋણ કેવી રીતે અદા કરશો? કારણ કે આપણે જોયું માતૃપ્રેમ કેવો અદ્ભુત હોય છે, બરાબર, કે માતાનો પ્રેમ, જે માતા પોતાના બાળકને પોતાનો પ્રેમ આપે એવો પ્રેમ આ દુનિયામાં કોઈ વ્યક્તિ આપી શકે તેમ નથી। કારણ કે માતાનો પ્રેમ કેવો છે? નિસ્વાર્થ છે, જેમાં કોઈ સ્વાર્થ નથી,
बाकी आ दुनिया ना प्रेम केवा छे स्वार्थ वाला बराबर छे એટલે માતા નો પ્રેમ કેવો છે નિસ્વાર્થ પ્રેમ છે એટલે માતા પોતાના બાળકને જે પ્રેમ કરે છે એમાં નિસ્વાર્થ પ્રેમ હોય છે તો તમે મોટા થઈને માતાનો ઋણ કેવી રીતે અદા કરશો તો પહેલામાં પહેલું તો માતાના સ્વાસ્થ્યનું સંપૂર્ણ કાળજી રાખીશું બરાબર માતાને કંઈ થઈ જાય તો આપણે એમનું ધ્યાન રાખવું જોઈએ અને એમને દવાખાને લઈ જવા જોઈએ આપણે એમની સેવા ચાકરી કરવી જોઈએ બરાબર છે આવી રીતે આપણે એમને કરવું જોઈએ માતાને કોઈ પણ વાતનો દુઃખ ના આવે એ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું બાકી અત્યારે બધા શું કરે છે વૃદ્ધ માતા પિતા હોય એમને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય છે એ આપણી ભારતની સંસ્કૃતિ નથી બરાબર છે જે માતાએ આપણને 9 મહિના સુધી પેટમાં રાખ્યા અને સંપૂર્ણ જીવન આપણા માટે ન્યોછાવર કરી દીધું એ માતા માટે આપણે શું ના કરી શકાય બરાબર છે એ માતાનું ઋણ આપણે ક્યારેય અદા કરી શકાય તેમ નથી તો વિદ્યાર્થી મિત્રો એના માટે આપણે માતાનું ઋણ અદા કરવા માટે એમના એમની સેવા ચાકરી કરવી જોઈએ એમને કોઈ દુઃખ ના પડે એ પણ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ ત્યારબાદ આગળનો પ્રશ્ન લઈએ આપણે કે કવિ પરકમમાં કોની કોની કરવામાં આવે છે અને શા માટે તો આપણે જો કે પરકમમાં કોની કોની કરવામાં આવે છે તો મંદિરની હવે મંદિરની પરકમમાં કેમ કરવામાં આવે છે પરકમમાં એટલે શું પ્રદક્ષિણા બરાબર છે કોઈ મંદિરની આજુબાજુ પ્રદક્ષિણા ગોળ ગોળ ફરવું હોય ને પ્રદક્ષિણા કહેવાય પરિક્રમા જેને આપણે કહેવાય તો મંદિરની પરિક્રમા કરવામાં આવે છે કારણ કે મંદિરમાં ભગવાન સાક્ષાત બિરાજમાન હોય એટલે આપણે ભગવાનની પ્રદક્ષિણા કરીએ છીએ ત્યારબાદ ગાયની આપણે પ્રદક્ષિણા કરી શકાય બધા કરે છે બરાબર કારણ કે ગાયને આપણે માતા ગણીએ છીએ તો ગાયને માતા ગણીએ છીએ એટલા માટે એની પ્રદક્ષિણા કરવામાં આવે છે ત્યારબાદ નદીને પવિત્ર ગણવામાં આવે છે તો નદીની પણ પરિક્રમા કરવામાં આવે છે તો આ રીતે મંદિર ગાય નદીની પરિક્રમા કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર 1 બંધ બેસતા જોડતા રચો જે તમારે 4 ગુણમાં બુઝાવવાના છે એની આપણે પહેલાં ચર્ચા કરી લઈએ તો એની અંદર આપણે એક બાજુ પાઠ આપેલા છે અને બીજી બાજુના પ્રકાર આપેલા છે એટલે કયા પાઠનો કયો પ્રકાર છે એની અંદર તમારે સાચા જોડકા જોડવાના છે અહીંયા તમને વચ્ચે બોક્સ આપેલા છે એ બોક્સમાં જવાબનો ક્રમ લખવાનો છે આપણે અમુક વિદ્યાર્થી કેવું કરે છે અને અહીં જોડે અને અહીં જોડે અને અહીં જોડે એટલે પછી એ કેટલું ખરાબ લાગે એટલે આપણે વ્યવસ્થિત જોડકા જોડવાના નથી પણ વ્યવસ્થિત સાચો ક્રમ અહીંયા બોક્સમાં આપણે લખવાનો છે બરાબર એટલે આપણે ખાસ ધ્યાનમાં રાખીશું તો આપણે શરૂઆત કરીએ તો પહેલામાં પહેલું આપેલું છે નંબર 1 બજારમાં તો બજારમાં જે આપણે પહેલું પાઠ શીખ્યા તેનો પ્રકાર કયો છે એ આપણે અહીંયાથી શોધીને સાચો જવાબ લખવાનો છે તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે બજારમાં પાઠનો પ્રકાર કયો છે આપને તો ખબર જ હશે આપણે શીખી ગયા છો તો એનો સાચો જવાબ આવશે ચિત્ર પાઠ બરાબર છે એટલે બજારમાં જવાબ છે એનો પ્રકાર ચિત્ર પાઠ એટલે અહીંયા આપણે સાચો ક્રમ લખવાનો છે નંબર 2 આ રીતે આપણે ક્રમ બતાવવાનો છે બરાબર છે ચલો હવે બીજું છે એક જ દે ચિનગારી કાવ્ય છે એનો પ્રકાર કયો છે કોણ કહેશે તમને તો ખબર છે હા તમને તો ખબર જ છે બરાબર છે ચલો કયો આવશે તો પ્રાર્થના ગીત એટલે એક જ દે ચિનગારી પ્રાર્થના ગીત છે એટલે અહીં સામે જવાબ આવશે નંબર 1 બરાબર છે ચલો ત્યારબાદ ત્રીજો છે ઝૂમો ભીસ્તી પણ તમે પાઠ ભણી જ ગયા છો એટલે તમને તો ખબર જ હશે કેનો પ્રકાર કયો છે બરાબર છે તો આપને ખબર છે કેનો પ્રકાર કયો છે તો આમાંથી શું આવશે બોધ કથા ઝૂમો ભીસ્તી પાઠમાંથી આપણે બોધ શીખ્યા છે એટલે એનો પ્રકાર આવશે બોધ કથા તો અહીંયા આપણે નંબર 5 લખવાનો છે બરાબર છે ચલો હવે આપણે આગળ જોઈએ તો તને ઓળખું છું માં આ આપણે કાવ્ય શીખી ગયા છે બરાબર છે તો આ કાવ્યનો પ્રકાર કયો છે તો આપણે એ કાવ્ય શીખી ગયા છે બરાબર તો એનો પ્રકાર કયો છે ઉર્મી ગીત તને ઓળખું છું માં એ શું છે ઉર્મી ગીત છે એટલે આપણે અહીંયા લખવાનું છે નંબર 3 બરાબર એટલે આ રીતે આપણે સાચા જોડકા જોડવાના છે
ત્યારબાદ એક મુલાકાત બરાબર છે. હવે અમુક વિદ્યાર્થી કેવું હશે કે જે બાકી રહે એનો જવાબ બરાબર અમુક એવી રીતે શોધી કાઢે, પણ એવી રીતે શોધવાનું ના હોય બરાબર. આપણે ખબર હોવી જોઈએ કે એક મુલાકાત પાઠ આપણે શીખી ગયા છે તો એનો પ્રકાર કયો છે, તો આપણે ખબર જ હોવી જોઈએ બરાબર. આમાંથી અમુક જણ આવી રીતે ગણી નાખે, એક નંબર, બે નંબર, ત્રણ નંબર અને પાંચ નંબર, એટલે એક નંબર વચ્ચે ખૂટે ચાર નંબર, એટલે ચાર નંબર જવાબ આવે અહેવાલનું. અમુક આવી રીતે શોધી કાઢે બરાબર. પણ આપણે યાદ રાખવાનું છે કે કયા પાઠમાં કયો પ્રકાર આપણને જોવા મળે છે. તો એક મુલાકાતનો પ્રકાર કયો છે અહેવાલ, ફરી એકવાર આપણે જોઈએ. બજારમાં એનો પ્રકાર કયો છે, ચિત્રપાઠ. પછી એક જ દેહ ચિંતાની પ્રકાર કયો છે, પ્રાર્થના ગીત. પછી જુમો ભીસ્તી એનો પ્રકાર કયો છે, બોધકથા. પછી તને ઓળખું છું માં એનો પ્રકાર કયો છે, ઉર્મી ગીત. અને છેલ્લું છે એક મુલાકાત, એનો પ્રકાર કયો છે, અહેવાલ. તો આવી રીતે આપણે જોડકા જોડવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ વિડીયો આપણે રિવિઝનનો પ્રથમ વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. તો આજે આ વિડીયોની અંદર માત્ર આપણે પ્રશ્ન નંબર એકની ચર્ચા કરેલી છે. અ, બ, ક અને ડ આ ચાર વિભાગો આપણે પ્રશ્ન નંબર એકમાં લીધેલા છે. તો હવે નંબર પ્રશ્ન નંબર બેની ચર્ચા આપણે અગાઉના વિડીયોમાં કરીશું. તો હવે પ્રશ્ન નંબર એક એટલે અહીંયા આપણો પહેલો વિડીયો પૂર્ણ થાય છે. તો આ વિડીયો બરાબર નિહાળજો, અને પછી આવતીકાલે પછી તમને બીજો વિડીયો અને ત્રીજો વિડીયો પણ આપવામાં આવશે. પણ આજે જે વિડીયો તમને આપવામાં આવે છે એ બરાબર ધ્યાનથી નિહાળજો, અને પછી તમને જે ટેસ્ટ પેપર આપવામાં આવશે એમાં તમારે વ્યવસ્થિત સાચા જવાબો લખવાના છે. ત્યાં સુધી બધાને બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.